સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરતમાં આવતીકાલથી 3 દિવસીય રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાશે, જે અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કારોબારીની બેઠક આગામી 7 જૂનથી 3 દિવસ સુધી સુરતના આંગણે યોજાશે. આ બેઠકમાં દેશના પ્રત્યેક રાજ્યમાંથી વિદ્યાર્થીઓ, શિક્ષણવિદ તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સુરત ખાતે આવી રહ્યા છે. દેશની વિવિધતા સાથે એકતાના સુંદર દર્શન બેઠકમાં થશે. બેઠક દરમિયાન દેશના શૈક્ષણિક પરિદ્રશ્યને જોતા વિભિન્ન વિષયોને કેન્દ્રમાં રાખી મંથન કરવામાં આવશે. આ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષા નીતિના પૂર્ણ ક્રિયાવચન, શૈક્ષણિક સંસ્થાઓના પાયાનો વિકાસ, પેપરલીક જેવી મોટી સમસ્યાઓ, શિક્ષણ ક્ષેત્રે વર્તમાનની જરૂરી આવશ્યકતાઓના અનુરૂપ અસરકારક સુધારા જેવા વિવિધ વિષયો પર ચર્ચા કર્યા બાદ આગામી કાર્યોની દિશા નિર્ધારિત કરવામાં આવશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. એબીવીપીનું આ 75મું વર્ષ ચાલી રહ્યું છે. આ અવસરે એબીવીપીની મહત્વપૂર્ણ બેઠક સુરતમાં આયોજિત થઈ રહી છે. દિલ્હી વિશ્વવિદ્યાલય, જેએનયુ, હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ત્રિપુરા કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સહિત અનેક વિદ્યાલયોના વિદ્યાર્થીઓ સુરતમાં આવશે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સુરતના કે ઉપર મે જિસ પ્રકાર સે ચાહે વો નઈ યુનિવર્સિટી હો ચાહે 100 સાલ પુરાની યુનિવર્સિટી હો, आज एक आधारभूत संरचना, पर्याप्त शिक्षक शिक्षकेतर कर्मचारियों के अभाव के कारण से आज उच्च शिक्षा जगत के अंदर में एक ऐसा स्वरूप दिखाई दे रहा है कि जितनी काम उच्च शिक्षा के अंदर में संस्थागत इंफ्रास्ट्रक्चर के ऊपर में काम होना चाहिए वो शायद उसकी कमी है. इसलिए हमने आधारभूत संरचना को सुदृढ़ करने के लिए एक तीसरी प्रस्ताव के बारे में विचार किया है. हम सबको मालूम है कि देश तेजी से प्रगति के पथ पर आगे बढ़ चला है और हिंदुस्तान जिस प्रकार से जिस गति में विकास को प्राप्त हो रहा है, प्रत्येक जनमानस को भरोसा है कि विकसित भारत, भारत जल्द ही विकसित भारत की दिशा में अपनी पूर्ण यात्रा प्राप्त करेगी. इसलिए एबीईपी के इस एनईसी बैठक में हम विकसित भारत में युवाओं की भूमिका क्या होगी, हमारा रोल क्या होगा, खास करके छात्रों का और युवाओं का, उसको लेकर के हम एक प्रस्ताव इस एनईसी बैठक के अंदर में ला रहे हैं. और एक महत्वपूर्ण प्रस्ताव जो मौजूदा सरकार पुनर्निर्वाचित हुई है उसके सामने देश की युवाओं की क्या अपेक्षा है भारत की सरकार से, ऐसे 5 प्रस्ताव हम सरकार से अपेक्षा से लेकर के 5 प्रस्ताव इस एनईसी बैठक के अंदर में लाने वाले हैं. ब्यूरो रिपोर्ट, H24 न्यूज़, सूरत.